એશિયાટિક લાઇનની મજા માણી શકશો ત્યારે કયું છે આ નવું નજરાણું અને શું છે તેની વિશેષતા જુઓ અહેવાલમાં. ગુજરાતમાં બન્યું વધુ એક પ્રવાસન હબ. જીવ સૃષ્ટિ પર્યાવરણનો જ્યાં છે સમન્વય, ઝરણા ધોધ અને છે નદીની મજા. પર્યાવરણ પ્રેમીઓનું આ છે ઉત્તમ સરનામું. પોરબંદરના જંગલમાં બરડા સફારીનો પ્રારંભ. હા, ગુજરાતમાં વધુ એક નવું નજરાણું ઊભું થઈ ગયું છે જ્યાં કુદરતી સૌંદર્યની સાથે અવનવી રાઇડ્સ જે ગુજરાત જ નહીં પણ વિદેશના પ્રવાસીઓને પણ ગુજરાત ખેંચી લાવશે. પોરબંદરના બરડા ડુંગરમાં બરડા સફારીનો શુભારંભ થયો છે. પ્રવાસન મંત્રી મુળુ બેરાએ આ સફારી પાર્કના ફેઝ 1નો શુભારંભ કર્યો. જંગલ સફારી ફેઝ 1નો હમણાં શુભારંભ અને વન વિભાગને રાણાવાવ રેન્જનું ઉદ્ઘાટન અને અન્ય વિકાસના કામોનો એક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. હમણાં જ ઘણા વર્ષો પછી આ 143 વર્ષ પછી જે સિંહનું બીજું ઘર એવું આપણું બરડા અભયારણ્યમાં જંગલ સફારીની શુભ શરૂઆત હમણાં આજે જ એની શુભ શરૂઆત થઈ રહી છે અને આવનારા દિવસોમાં એનો તબક્કાવાર ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4થી વિકાસ થવાનો છે. હાલ માત્ર ફેઝ 1ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ થોડા સમયમાં સમગ્ર જંગલ સફારીને પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ સફારી પાર્કમાં જંગલના રાજા સિંહની સાથે દીપડા, હરણ સહિતના વન્યજીવો પણ જોઈ શકાશે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથક ખૂબ ઉત્સાહિત હતું અને આજે ચાલુ થયું છે એટલે અમે લોકો જઈએ છીએ ને ખૂબ મજા આવી. અપ્રતિમ છે, બેનમૂન છે, વન્ડરફુલ, અદ્ભુત, ખૂબ મજા આવી. આ વિસ્તારને સિંહ એક નવી ઓળખ અપાવવાના છે વિશ્વના, સમગ્ર વિશ્વના ફલક ઉપર. ખૂબ આનંદ છે, અહીંના લોકોને રોજગારી મળશે, પ્રોત્સાહન મળશે યુવાઓને ખાસ કરીને, ખૂબ અદ્ભુત. વન વિભાગે જે કાર્ય કર્યું છે એ ઘણે એપ્રિશિએબલ છે. અમે 28 કિલોમીટરની જર્ની કરીને આવ્યા છે, સેન્ચ્યુરીની વિઝિટ કરી લીધી છે. બહુ સરસ બધું ઓર્ગેનાઇઝ કરેલું છે. અહીંયા સિંહો જોવા મળ્યા અમને, બાકી બધા ઘણા વન્ય પ્રાણીઓ અમે જોયા છે. ગીર તો ઘણી વખત જવાનું થતું હોય છે અને ત્યાં સિંહોને જોવાનું અને થતું હોય છે, પણ આપણા બરડામાં પોરબંદરવાસી તરીકે જે બરડામાં આપણી આટલી નજીક જે સિંહ માટે આ બરડા સેન્ચ્યુરી બનાવી છે એ જોઈ આજે પહેલા શું કહેવાય કે પહેલી વિઝિટમાં અમે જોઈ એના માટે અમને ખૂબ આનંદ થયો. આ નવું નજરાણું એટલે કે બરડા સફારીનો રૂટ લગભગ 27 કિલોમીટરનો હશે, જેની શરૂઆત દ્વારકાના કપોડી નાકાથી થશે, જેમાં ચારણું આઈ બેરિયરથી અજમાપાટ ભૂખબરા સુધીનો વિસ્તાર આવરી લેવાશે. આ સફારી દર્શન માટે 6 પેસેન્જર્સની કેપેસિટીવાળી ઓપન જીપ્સી મૂકવામાં આવશે, જેની સાથે ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક પ્રવાસીઓ પોતાની વાહન સાથે આવે તો મતલબ ત્યાં પોતે પાર્કિંગ કરી શકે તેવી પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. દરેક પ્રવાસીઓને સિટિંગ એરિયા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પીવાનું ઠંડુ આરો કુલર સાથેનું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ ટિકિટ માટે થઈ અને ઓફલાઈન વોર્ડમાં રૂબરૂ સ્થળ ઉપર આવી અને ટિકિટ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ પ્રાથમિક જરૂરિયાત જેવી કે પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
અદ્ભુત અવિશ્વસનીય કહી શકાય તેવી આ જંગલ સફારી દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે તો પ્રવાસીઓ કપૂરની નાકાથી ઓફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે સફારીની શેરમાં બરડાની પ્રાકૃતિક સુંદરતા કીલગંગા નદીના રમણીય દ્રશ્યો પહાડી ભૂપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેમના નિવાસસ્થાનેથી જોવાની તક મળશે ટિકિટના દર પણ નક્કી કરી દેવાયા છે જેમાં પરમિટ ફી 400 રૂપિયા ગાઈડની ફી 400 રૂપિયા જીપ્સીના 2000 રાખવામાં આવ્યા છે પ્રવાસીઓની સલામતી અને જાળવણી માટે ટૂર સફારી રૂટ પર ગાઈડ પણ સાથે રહેશે તેમજ આ સફારી રૂટ પર વિવિધ સૂચનાઓ લખતા સાઇનબોર્ડ પણ રાખવામાં આવેલા છે જેનો દરેક પ્રવાસીઓએ અમલ કરવાનો રહેશે તેમજ આ સફારી છે એ જંગલ સફારીનો સમય શિયાળા દરમિયાન સવારે 6:45 થી 9:45 તેમજ બપોર દરમિયાન 3 થી 6 તેમજ ઉનાળાની ઋતુ દરમિયાન સવારે 6 થી 9 તેમજ બપોર બાદ 3 થી 6 એમ બંને ભાગમાં કરી શકાશે ડુંગર પર કુદરતે મન મૂકીને સૌંદર્ય પાથર્યું છે હવે આ સૌંદર્ય પોરબંદરના સ્થાનિકો જ નહીં પણ દેશ અને દુનિયાના પ્રવાસીઓ પણ માણી શકશે સરકારના નિર્ણયથી સ્થાનિક રોજગારી વધશે પ્રવાસનને વેગ મળશે જેનો સીધો ફાયદો રાજ્યના અર્થતંત્રને થશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા પોરબંદર તો આ સાથે જનતાની